सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनु प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवाननी श्री हरि कृष्ण महाराज जनी श्री घनश्याम महाराज बधाई वाला भक्तों ने हेत थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथनी अंदर लखे छे सदगुरु मुक्तानंद स्वामी उत्तम राजा ने आ रूढ़ी कथा संभळावे छे के बाल प्रभु घनश्याम पोताना माता भक्ति देवी ने जारे बीमार छे त्यारे चरणचंपी करता करता जीवोना आत्यंतिक कल्याण माटेनी घनी बधी वातो करी रिया छे। एमा गईकालनी कथा दरमियान आपणे सांभळ्यु के घनश्याम महाराज भक्ति माता ने कहे छे हे माँ आत्मा ने परमात्मानुं ज्ञान ए जीवात्मा ने थवुं बहु जरूरी छे। એમાં આત્માનું જ્ઞાન દેહથી પોતાને પૃથક માનવું ત્યારબાદ પરમાત્માનું જ્ઞાન કે પરમાત્મા એને માયાના ત્રણ ગુણો એની અંદર પરમાત્મા ક્યારેય આવતા નથી એટલે નિર્ગુણ સ્વરૂપ ભગવાનનું કહેવાય છે। ભગવાનના યોગે કરીને ભગવાનના ભક્તની તમામ ક્રિયા શ્રદ્ધા આદિ પણ નિર્ગુણ થાય છે। ત્યારબાદ મહારાજે પોતાની માતાને અક્ષરધામથી માંડીને વૈરાજ પુરુષ સુધીની સૃષ્ટિનું વર્ણન કર્યું કે અક્ષરધામના સૌથી કનિષ્ઠ મુક્ત ઊભા થયા મહામાયા સાથે જોડાયા જે પ્રકૃતિ પુરુષનું જોડલું બન્યું એમાંથી અનંતકોટી પ્રધાન પુરુષ થયા। એમાંના એક પ્રધાન પુરુષની વાત મહારાજે પોતાની માતા આગળ કરી કે એક પ્રધાન પુરુષમાંથી મહત્ત્વ પ્રગટ થયું। મહતત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ત્રણ પ્રકારના અહંકારમાંથી 24 તત્વો પ્રગટ થયા એ તમામ સંમિલિત થઈને વૈરાજ નામનું શરીર બન્યું અને વિરાટ નારાયણના શરીરમાં આત્મા એ વિરાટ નારાયણનું જે શરીર એમાં એક આત્માએ પ્રવેશ કર્યો એ આત્મા એ ઈશ્વર તરીકે ઓળખાયા અને એમના શરીરમાંથી જળ ઉત્પન્ન થયું એના કારણે જળમાં એમને શયન કર્યું તેથી તે નારાયણ તરીકે ઓળખાય। હવે આગળ મહારાજ પોતાની માતાને જે વાત કરે છે એ વાત અહીં આગળ આધારાનંદ સ્વામી લખે છે પૂર પહેલું તરંગ સાઈઠ શ્રી હરિપુનિ કહત ભયો નિજ માત પ્રતિ બાત પરમાત્મા જ્યોતિન કે પ્રતાપ જો સાક્ષાત વૈરાજ પુરુષ કી નાભિ સે કમલ ભય જો જેહિ રજો ગુણ હી જુક્ત ભય બ્રહ્મા તિન સે તેહિ। શ્રી હરિએ પોતાની માતા માતા પ્રેમવતીની આગળ પરમાત્માના પ્રગટ પ્રતાપની વાત ફરી કહેવાની શરૂ કરી। હે માતા એ વૈરાટ પુરુષની નાભીમાંથી કમળ થયું આખો ક્રમ મેં આગળ કીધો છે યાદ રાખજો
જેનાથી મહારાજનો મહિમા તો જ સમજાશે. આપણો ભૂલવાનો બહુ સ્વભાવ, સ્મૃતિ રાખવાની બિલકુલ આપણને ટેવ નહીં, લખવાની આપણને આદત નહીં, વિચારવાનો કોઈ દી આપણને કોઈ સંકલ્પ નહીં, એટલે આજની કથા આજે મુબારક ને કાલની કાલે મુબારક, આવું જ જાજુ થતું હોય છે. આ મેં ક્રમ લગભગ 5-6 વખત રિપીટ એટલે કર્યો કે તમારા માનસમાં ફિટ થાય કે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ કોણ છે. વૈરાજ પુરુષ સુધીની વાત થઈ, એ વૈરાજ પુરુષની નાભીમાંથી કમળ થયું, એમાંથી રજોગુણથી યુક્ત બ્રહ્મા પ્રગટ થયા, કમળમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું. બહુ વિસ્તારથી આ કથાઓ શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોમાં છે, અહીં ટૂંકમાં લીધી છે અને આપણે ટૂંકમાં જ કરવી છે, એનો વિસ્તાર આપણે કરવો નથી. આપણે તો મુખ્ય વસ્તુને એમાં આવતી સમજવી છે. પરમેશ્વર શ્રીકૃષ્ણ ભગવાને બ્રહ્મારૂપે કરીને પોતાની ઈચ્છાથી સમગ્ર જીવ શરીરની સૃષ્ટિ કરી. જીવ સૃષ્ટિ જે રીતે ઉત્પન્ન થઈ તેને હવે હું કહું છું. બ્રહ્માજી પ્રગટ થયા, હવે બ્રહ્માજીએ મરીચી ઇત્યાદિક પ્રજાપતિઓની સૃષ્ટિ સૌ પ્રથમ કરી, પછી મરીચ્યાદિક પ્રજાપતિ દ્વારા સ્વયંભૂ આદિક મનુઓ પ્રગટ થયા, દેવતાઓ પ્રગટ થયા, ઋષિઓ, પિતૃઓ, ગાંધર્વો, સિદ્ધ, ચારણ, યક્ષ, વિદ્યાધર, અસુરો, આ બધાને સૌ સૌની રીતે અલગ અલગ ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી પ્રગટ થયા એટલે આ સૃષ્ટિના ડાયરેક્ટર આવી ગયા, ઓપરેટર. અરે, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, એને જ ગોડ કહેવાય છે ને. એટલે જનરેટર આવી ગયા, જનરેટ કરવા લાગ્યા સૃષ્ટિ આખી, દેવતાઓ, મનુષ્યો, પશુ પક્ષી, ગંધર્વો, રાક્ષસો, બધાને ઉત્પન્ન કર્યા અલગ અલગ રીતે. હવે હું જેમ છે તેમ કહું છું. હે માતા, પ્રસન્ન મનથી સાંભળો. કિમ પુરુષ એટલે કે દેવોના જે ગવૈયાઓ છે એને કિમ પુરુષ કહેવાય. અપાર અપ્સરાઓ, કિન્નરો, નાગ, અનંત માતૃગણ, પિશાચ, રાક્ષસ, ભૂત, પ્રેત અને વિનાયક બધા ઉત્પન્ન થયા. વેતાલ, ઉન્માદગણ, કુષ્માંડ, વૃદ્ધગ્રહ, બાલગ્રહ, પશુ, મૃગ વગેરે, પક્ષીઓ, વૃક્ષો, પહાડો ઉત્પન્ન થયા. સરી એટલે કે શરીરને પૃથ્વીની સાથે ઢસડીને ચાલવાવાળા હોય ને એને સરી કહેવાય. સર્પો, એ બધાની ઉત્પત્તિ અલગ અલગ જાતિમાં થઈ. આ સિવાયની બીજી સ્થાવર અને જંગમ અનેક જીવોની સૃષ્ટિ કરી, એટલી જીવ સૃષ્ટિ થઈ કે તેને કહેતા પાર આવે નહીં. આ બધું કોને કર્યું? બ્રહ્માજીએ. આખા બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર સ્થાવર જંગમ સૃષ્ટિ દેખાય છે એના રચેતા, પિતા, પરમ પિતા બ્રહ્મા છે. જમીન ઉપર રહેનારા, પાણીમાં રહેનારા, આકાશ વગેરે સ્થાનોમાં વસનારા દેહધારી જીવો થયા, કેટલા બધા છે. આજે જળચર પાણીને વિશે કેટલા જીવો છે, કેટલી પ્રકારની માછલીઓ, કેટલી પ્રકારના મગરમચ્છો, કેટલી પ્રકારના સર્પો, કેટલી બધી પાણીની સૃષ્ટિ કેટલી અનંત ગણી દેખાય. આકાશમાં એવી સૃષ્ટિ કરી, પૃથ્વી પર એવી સૃષ્ટિ કરી, એવા કેટલાક જીવ હતા. તે સર્વે પોતાના કર્મ અને ગુણને અનુસારે સર્વે દેહને પામેલા હતા. ભગવાને બ્રહ્મારૂપે કરીને તે બધા જીવોની જેવી રીતે સૃષ્ટિ કરી તેવી રીતે હે માતા મેં તમારી આગળ કહી, આખી સૃષ્ટિ થઈ ગઈ. મહારાજે બહુ ટૂંકમાં કીધી છે. એ બધા જીવોની જે સૃષ્ટિ થઈ તેમાં કેટલાક શુદ્ધ સત્વગુણથી યુક્ત દેખાય છે. આ બ્રહ્માજીએ જે આખી સૃષ્ટિ રચી એમાં કેટલાક શુદ્ધ સત્વાત્મક છે, એકદમ સત્વગુણી છે, એકદમ સત્વગુણી એવા છે. કેટલાક રજોગુણ અને તમોગુણ જેમાં મિશ્ર હોય એવા સત્વગુણથી યુક્ત દેખાય છે. કેટલાક એવા છે કે જેમાં રજોગુણ અને તમોગુણ મિશ્ર છે એવા દેખાય છે. એમાં કેટલાક તો કેવળ રજોગુણ યુક્ત જ હતા અને કેટલાક એકલા તમોગુણ યુક્ત જ હતા અને કેટલાક તો સત્વગુણ અને તમોગુણ મિશ્ર હતા. ત્રણ ગુણોમાંથી જેવા ગુણે યુક્ત હતા તેવા તે બધા દેખાતા હતા. ગાય છે, એના આપણે દર્શન કરીએ તો સૌમ્ય લાગે ને. ગાયમાં 33 કરોડ દેવતાનો નિવાસ, આપણે આમ દર્શન કરીએ તો આપણને ગાય કેટલી સૌમ્ય લાગે. એમાં પણ અહીંની ગાય અને ઇન્ડિયાની ગાય બેમાં ફેર લાગે લાગે. ઇન્ડિયાની ગાય આમ એકદમ સત્વગુણી છે, ગાય સત્વગુણી પ્રાણી છે.
શાકાહારી પ્રાણી છે, સત્વગુણી છે, એનું દૂધ પીવો તો સત્વગુણની વૃદ્ધિ થાય. એટલે ગાય સંપૂર્ણ સત્વગુણી છે, પણ સિંહ, સિંહને જોઈએ તો શાંતિ થાય? હા, ટીવીમાં જોવો સારો લાગે, કોમ્પ્યુટરમાં જોવો સારો લાગે, પણ નજરની સામે જો આવી જાય, આપણી હામો હામો ઊભો રહી જાય, તો એની આકૃતિ જ ભયાનક છે. સર્પની આકૃતિ જ ભયાનક છે, છે ને? એટલે દરેક અલગ અલગ ગુણોવાળા પશુ પક્ષી પ્રાણીમાં, મનુષ્યોમાં, દેવતાઓમાં, બધી જગ્યાએ છે. અને મિશ્ર પણ હોય. ઘણા મનુષ્યો એકદમ સત્વગુણી દેખાય. મનુષ્યમાં તમે જો કેટલાકનું મુખારવિંદ આપણે જોઈએ, એટલું શાંત હોય ને, એવા શાંત દેખાતા હોય. અને ઘણાની તમે આમ આંખો જોવો ને, તમને ખબર પડી જાય કે આને અડાય એવું નથી, થ્રી ફેઝ લાઇટ સતત ચાલુ લાગે છે, એવા હોય. અને ઘણા કેવા હોય, એમાં રજોગુણ ને તમોગુણ બે મિશ્ર હોય, એવા હોય. આપણે મનુષ્યોની અંદર બધા પ્રકાર મળે, કારણ કે એમાં બધી જાતિના ગુણ, બધું મટીરિયલ આખી સૃષ્ટિનું થયું ને, પછી જે માલ વધ્યો ને બધો થોડો થોડો, એ બધા માલમાંથી માણસનું શરીર બનાવ્યું છે. એટલે એમાં બધા જ ગુણ મળે. મનુષ્યને બધી ઉપમા સંભવ્યો. મનુષ્યને બધા કે મગર જેવો છે, બળદ જેવો છે, સાપ જેવો છે, વીછી જેવો છે. કોઈ વીછીને એવું કે તું ફલાના ભાઈ જેવો છો, કોઈ બળદને એવું કે તું ફલાના ભાઈ જેવો છો. એ લોકોને કોઈ દી મનુષ્યની ઉપમા નથી સંભવતી, પણ મનુષ્યને બધા લોકમાં આવી ઉપમા દે છે. એટલે આવા ગુણો જોવા મળે, એના પાછલા કર્મોનું ફળ છે. કેટલાકમાં તો સત્વગુણ ને તમોગુણ મિશ્ર હતા, ત્રણ ગુણોમાંથી જેવા ગુણયુક્ત હતા તેવા તે બધા દેખાતા હતા. પરંતુ કેટલાક એવા પણ હતા જેને અનાદિ મુક્તો કહેવાય છે. કેવા? નિર્ગુણ એસે જીવ જો જીતના, શ્રી કૃષ્ણ ભગવાન કીતિતના, ભક્તિ તાકો કરત બયે ઓ, ભક્તિ તાકો કરત બયે ઓ, ધર્મ તામે વર્તત રહે ઓ, ધર્મ તામે વર્તત રહે ઓ, કે તે કયા તીન ગુણ રહીતા, નિર્ગુણ કરી કે તાકુ કહીતા, તીન ગુણ જોક્ત જીવ જો જેતા, તીન ગુણ જોક્ત જીવ જો જેતા, નિજ ગુણ મિલત સ્વભાવ તેતા, નિજ ગુણ મિલત સ્વભાવ તેતા. કેટલાક સત્વગુણી હતા, કેટલાક રજોગુણી હતા, કેટલાક તમોગુણી હતા, કેટલાક સત્વ અને તમ મિશ્ર હતું, કોઈમાં સત્વ પ્રધાન અને રજતમ થોડા ઓછા પ્રમાણમાં. આવી રીતે અલગ અલગ પ્રકારથી જીવાત્માઓ દેખાતા હતા, પણ એમાં કેટલાક નિર્ગુણ હતા. બાલ પ્રભુ ઘનશ્યામ પોતાની માતાને કહે છે, કેટલાક તો ત્રણેય ગુણોથી રહિત, જેને નિર્ગુણ કહીએ એવા શ્રેષ્ઠ હતા, જેને અનાદિ મુક્તો કહેવાય છે. અનાદિ મુક્તો ક્યારેય પણ એની ઉપર કોઈ ગુણોનો આવિર્ભાવ ક્યારે થયો જ નથી. અનાદિ મુક્તો પહેલેથી જે દિવસના મહારાજ છે તે દિવસના એવા અનાદિ મુક્તો છે જ. મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી એ કોઈ દિવસ સાધને કરીને મુક્ત નથી થયા. એ મહારાજ જે દિવસના છે તે દિવસના એ લોકો અનાદિ જ છે. હવે કોઈ પ્રશ્ન પૂછવાના આવતા કે અનાદિ કેમ છે, એ ડ્રો ક્યારે થયો, કેમ થયો, એને ભગવાનને ખબર છે, એનો નંબર લાગી ગયો. એ લોકો ક્યારેય જન્મ મરણના ચક્કરમાં આવ્યા જ નથી. એ જેદી તેદી આવ્યા છે સૃષ્ટિમાં, ત્યારે ભગવાનની ઈચ્છાથી આવ્યા છે. અનંતને સૃષ્ટિમાંથી, આ સૃષ્ટિના બંધનમાંથી તોડાવીને પુરુષોત્તમની મૂર્તિને પમાડવા માટે જ એ ધામમાંથી આવે છે. એ અનાદિ મુક્તો કોઈ દિવસ બંધનમાં આવ્યા જ નથી માયાના, એ અનાદિ છે. ભગવાને એમને પોતાની સાથે અનાદિ રાખ્યા છે. એવા એવા અનાદિ મુક્તો જે નિર્ગુણ, એવા પણ શ્રેષ્ઠ મુક્તાત્માઓ એ આ પૃથ્વી પર પ્રગટ થયેલા સૃષ્ટિમાં હોય છે.
એ સ્વભાવને યોગ્ય હોય છે અને તેઓ નિર્ગુણ જીવો હતા, તે તો શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા અને એવા મુક્તો સતત ભગવાનની ભક્તિ પરાયણ હોય છે, ધર્મમાં વર્તતા હતા અને ધર્મમાં વર્તે, કારણ કે એ તો ધામનાથી જ આવેલા હોય એટલે ધર્મ અને ભક્તિ એમાં સહજ હોય. હે માતા, આ પ્રમાણે સર્વજ્ઞ આવા શ્રીકૃષ્ણ ભગવાને બ્રહ્મા રૂપે તે સમયે પ્રજાની સૃષ્ટિ કરી હતી. આ રીતે આખી સૃષ્ટિ થઈ, વિષ્ણુ રૂપે થઈને પ્રજાની રક્ષા કરે છે અને શિવ રૂપે કરીને પ્રજાનો સંહાર કરે છે. જનરેટર બ્રહ્માજી, ઓપરેટર વિષ્ણુ, બધાનું પાલન કરે, કીડીને કણ આપે, હાથીને મન આપે, એ બધું વિષ્ણુ ભગવાનને સાચવવાનું. અને બહુ વસ્તી વધી જાય, જનરેટ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, કંઈક હરખું તો કરવું પડે ને. બહુ પૃથ્વી પર વજન વધી જાય એટલે પછી શિવજી પાસે ફાઇલ જાય, વિષ્ણુ ભગવાન કે આવે આનું કંઈક હરખું કરો, હું પહોંચી નથી વળતો, પોષણ બધાનું કરવું કેમ. અને ત્યારે શિવજી થોડીક આમ આંખ ફેરવે, સુનામી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, વાર જ નહીં, થોડુંક જ ખાલી શિવજીને થોડુંક કરવાનું. એ શિવજી સંહારના દેવતા છે. આ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ અને શિવ, એની પાસે જે કાંઈ શક્તિ છે એ શક્તિ વિરાટ નારાયણની છે. ગોપાળાન સ્વામીની પ્રકરણ ત્રીજામાં 34મી વાત છે. વાલા ભક્તો, મહારાજને ઓળખવા માટે, આપણને કેવા મોટા મહારાજ મળ્યા છે એને જાણવા માટે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાન સ્વામીની વાતો વાંચવી બહુ જરૂરી છે. જ્યાં સુધી આ વાતોનું વાંચન, મનન, ચિંતન, નિધિધ્યાસ નહીં હોય ત્યાં સુધી મને ને તમને મળેલા મહારાજ, મને અને તમને મળેલા મહારાજના સત્પુરુષ, મને અને તમને મળેલો આ સત્સંગ, એની કિંમત જેવી છે એવી આપણે નહીં કરી શકીએ. હે તે કરીને આપણને સાધુમાં હેત થઈ ગયું હોય એટલે આપણે સત્સંગમાં ચાલ્યા આવીએ, આપણે સત્સંગની અંદર 5-25નો ધર્માદો કરીએ, પરંતુ જીવમાં સત્સંગ નાખવા માટે પોતાનું વાંચન પણ જરૂરી છે. શ્રવણ તો જરૂરી છે કથાનું, પરંતુ પોતે પણ થોડું વાંચન કરવું જોઈએ, વાંચતા આવડતું હોય. અને ગોપાળન સ્વામીની વાતમાં આવે છે કે કશ્યપ અને મરીચી આદિક પ્રજાપતિ, એટલે બ્રહ્માજી પછીની સીટ, બ્રહ્માજીએ સૌ પ્રથમ આ કશ્યપ અને મરીચી આદિક પ્રજાપતિઓની રચના કરી, એ પ્રજાપતિઓએ આખી સૃષ્ટિ રચી છે. એ પ્રજાપતિ જ્યારે બ્રહ્માનું ધ્યાન કરે ત્યારે પ્રજાને સર્જવાને અર્થે સમર્થ થાય. પ્રજાપતિઓ કોનું ધ્યાન કરે છે? બ્રહ્માજીનું. બ્રહ્મા છે એ જ્યારે વૈરાટનું ધ્યાન કરે ત્યારે સૃષ્ટિ કરવાને સમર્થ થાય. જો ઉપાસના કોની છે વિચારો, આવા મોટા સૃષ્ટિના કરતા બ્રહ્મા એને ઉપાસના તો વિરાટ નારાયણની છે. આવા મોટા સૃષ્ટિના સર્જકો કશ્યપ ને મરીચી પ્રજાપતિ, એને ઉપાસના તો બ્રહ્માજીની છે. અને એ વિરાટ નારાયણ જે છે એ પ્રધાન પુરુષનું જ્યારે ધ્યાન કરે ત્યારે બ્રહ્માંડ રચવાને સમર્થ થાય. એટલે વિરાટ નારાયણને કોની ઉપાસના થઈ? પ્રધાન પુરુષની. અને પ્રધાન પુરુષ છે તે જ્યારે મહાપુરુષનું ધ્યાન કરે ત્યારે અનંત કોટી બ્રહ્માંડને સર્જવાને સમર્થ થાય. એટલે પ્રધાન પુરુષને મહાપુરુષની ઉપાસના છે. અને મહાપુરુષ છે તે જ્યારે પુરુષોત્તમનું ધ્યાન કરે ત્યારે પ્રકૃતિ દ્વારા અનંત કોટી પ્રધાન પુરુષ ઉત્પન્ન કરીને એને વિશે અંતર્યામીપણે કરીને રહેતો થકો, એક એક પ્રધાન પુરુષ દ્વારા અનંત કોટી બ્રહ્માંડને બનાવવાને સમર્થ થાય છે, એ મહાપુરુષ ધ્યાન કોનું કરે છે? પુરુષોત્તમ નારાયણનું. માટે જેટલો જીવ અને વૈરાટ પુરુષમાં ભેદ છે તેટલો વૈરાટ અને પ્રધાન પુરુષમાં ભેદ છે, અને એટલો ને એટલો જ વૈરાટ અને પ્રધાન પુરુષમાં ભેદ છે એટલો જ પ્રધાન પુરુષ અને મહાપુરુષમાં ભેદ છે. પેલો અક્ષરધામમાંથી સૌથી છેલ્લી કક્ષાનો જે ઊભો થયો ને, એમાં અને પ્રધાન પુરુષમાં અનંત ગણો ભેદ છે. અને એટલો એથી અનંત ગણો મહાપુરુષમાં અને જે અક્ષરધામના ઉત્તમ મુક્તો છે ને એમાં ભેદ છે, અને એમાં જેટલો ભેદ છે એનાથી કરોડો ગણો ભેદ એ અક્ષરધામના ઉત્તમ મુક્તો અને મહારાજ વચ્ચે છે. આવા મોટા મહારાજ મળ્યા છે, બોલો મગજમાં જો આટલી વાત બેસી જાય અહો અહો થયા કરે. આવા મોટા મહારાજ, બ્રહ્માજીને જેની ઉપાસના નથી એની ઉપાસના મને મળી,
વિરાટ નારાયણને જેની ઉપાસના નથી એની ઉપાસના મને મળી, પ્રધાન પુરુષને જેની ઉપાસના નથી એની ઉપાસના મને મળી, ઇન્દ્રને જેની ઉપાસના નથી એની ઉપાસના મને મળી. આ જ્યારે આપણને કેફ વર્તે ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ આપણા રોમે રોમની અંદર રમે, ભગવાન સ્વામિનારાયણ આપણા શ્વાસે શ્વાસમાં રમે, ભગવાન સ્વામિનારાયણ આપણને હાલતા ચાલતા ખાતા પીતા ભૂલાય જ નહીં. મારા મહારાજ કેવા મોટા, મારા મહારાજ કેવા મોટા, એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું, એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું. 64 પદીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે, વળી રાજાએ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે, ધામ ધામ ના જે રે નાર હજુર રે છે જોડી હાથ ને રે, કરી આરત સુ ઉચ્ચાર શિષ નમાવે છે નાથ ને રે. ધામ ધામના રહેવા વાળા હાથ જોડીને મારા મહારાજને હજુર રહે છે. નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે, શિવ બ્રહ્મા ને સુરેશ દેવ અદેવ રહે છે ડરતા રે, જેની આજ્ઞામાં હોની શશી સૂરજ રહે છે ફરતા રે. આવા મોટા મહારાજ છે. એટલે અહીં વાત મહારાજ પોતાની માતાને એમ કહે છે કે હે માં, એવી રીતે જે અનાદિ મુક્તો નિર્ગુણ ભાવવાળા છે તો ભક્તિ અને ધર્મ પરાયણ રહે છે, એ વિરાટ નારાયણ વિષ્ણુ રૂપે પ્રજાની રક્ષા કરે છે અને શિવ રૂપે પ્રજાનો સંહાર કરે છે. શ્રીકૃષ્ણ ભગવાન બધા જીવોમાં અક્ષર પુરુષ રૂપે પ્રવેશ કરીને સંભાવ આશરીને જે પ્રકારના જીવ હોય અને જેના જેવા કર્મ હોય તે પ્રમાણે અર્થાત તેના કર્મને અનુસારે ઈશ્વરો દેવો અને જીવોને યથાયોગ્ય ફળરૂપ ભોગોને આપે છે. હવે એ જે ભગવાન એ અક્ષર રૂપે કરીને બધા જ આ જેટલી આખી સૃષ્ટિ થઈ ને એ બધામાં અંતર્યામી રૂપે રહ્યા છે, અને અંતર્યામી રૂપે રહ્યા થકા શું કામ કરે છે? જે સી રીત કે જીવ જો જીતને, કર્મ જૈસે રહાય સો તીતને, તેસે અનુસાર યથાયોગા, તેસે અનુસાર યથાયોગા, ફલરૂપ આપત ભયે ભોગા, ફલરૂપ આપત ભયે ભોગા, અધિક ન્યૂન ફલ ન દેતે, દેવ તમે તત પર અનુસૂત રેતે, હે માત એસે શ્રી હરિ જે હિ, હે માત એસે શ્રી હરિ જે હિ, અક્ષર બ્રહ્મ આપ કે ધામ તે હિ, અધિક ન્યૂન ફલ ન દેતે. એ ભગવાન જે અક્ષરધામના અધિપતિ છે, જે અક્ષર બ્રહ્મને વિશે નિવાસ કરીને રહે છે, એ ભગવાન અક્ષર રૂપે કરીને જીવ પ્રાણી માત્રને વિશે અંતર્યામી રૂપે રહ્યા છે. બહુ ઊંડી વાત છે, પરંતુ આ કથા સાંભળતા હોય અમારે મોટા મોટો પ્રશ્ન એ કે આ કથા સાંભળવાવાળામાં બધા લેવલો બહુ હોય, ઘણા શાસ્ત્રના એટલા અભ્યાસુ હોય, એટલા અભ્યાસુ હોય, ઘણા શાસ્ત્રને જોતા જ ના હોય, ઘણાને કોઈ દી શાસ્ત્રનું પૂઠું વચનામૃત કે સ્વામીની વાતોનું એને પેજે ના જોયું હોય એવાય હોય, એટલે અમારે બધા ઉપર નજર રાખીને વાતો કરવી પડે. ખરેખર અંતર્યામી રૂપે આપણે કહીએ ને ભગવાન રહ્યા છે, ખરેખર ભગવાન તો પોતાના મુક્તોને સુખ જ આપે છે. ભગવાનને પોતાના મુક્તો સિવાય બીજા કશાની પડી જ નથી. ભગવાનને પોતાને પામેલા મુક્તોને અખંડ સુખ આપવું પોતાની મૂર્તિનું, આ સિવાય ભગવાનની બીજા કોઈ ઉપર નજર નથી. પોતાના ભગતને મૂર્તિનું સુખ દેવું, આ સિવાય ભગવાનને બીજા કશા ઉપર નજર નથી. અંતર્યામી રૂપે અક્ષર રૂપે કરીને રહ્યા છે. ગોપાળન સ્વામીની વાતમાં આવે છે, જીવ પ્રાણી માત્રને વિશે તો અંતર્યામી રૂપે મહાપુરુષ રહ્યા છે. ભગવાન રહ્યા છે એવું કેમ કહેવાય? કે ભગવાનની સત્તા છે પણ કામ તો બધું મહાપુરુષો કરે, કર્મનું ફળ પણ એ લોકો જ આપી દે.
ભગવાનને તો કાંઈ એ ભગવાન ક્યાં એ બધું જોવા, ભગવાન કે આ બધું સાચવવા ક્યાં, હું તો મારા મુક્તો સાથે લેયર કરું. પણ મહાપુરુષની અંદર અંતર્યામી રૂપે પુરુષોત્તમ રહ્યા છે, એ મહાપુરુષો જીવ પ્રાણી માત્રને વિશે રહ્યા છે, એટલે એમ કહેવાય ભગવાન અંતર્યામી રૂપે છે. બાકી કામ તો બધું આ લોકો જ કરે છે, એ જ કરે છે. ગોપાળન સ્વામીની વાતની વાત છે, જેને ઊંડો અભ્યાસ હશે એને આ વાત મારી થોડી સમજાઈ હશે. પણ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે જીવ પ્રાણી માત્રને વિશે. શું કામ કરે છે? તો પરમેશ્વર જીવોમાં અનુસ્યુત રહ્યા થકા કર્મફળ આપવામાં કોઈને વધઘટ કરતા નથી, હંમેશા તેઓ કર્મફળ દેવામાં તત્પર રહે છે. પરમેશ્વર ક્યારેય પણ કર્મનું ફળ આપવામાં વધઘટ નથી કરતા. કર્મનું ફળ આપવાની અંદર બહુ હોશિયાર છે. તુલસી રેખા કર્મ કે લલાટ પે લિખ દેન, પૂર્વ જન્મ પુણ્ય પાપ કે અખિલ જગત આધીન. રામ જરોખે બેઠ કે સબકા મુજરા લેત, જૈસે જિસકી કરની એસા ઉનકો દેત. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અને અશુભ કરેલા કર્મોને અવશ્ય મેવ ભોગવવા પડે છે. જે કર્મ કર્યા છે એ કર્મનું ફળ રામ જરૂખે બેઠકે, હૃદયની અટારી ઉપર બેઠો બેઠો એ જોયા કરે છે. કર્મ કરવાની સ્વતંત્રતા આપે છે, તારે જે કર્મ કરવા એ કર, પણ કર્મનું ફળ એને હું ચોક્કસ આપીશ. ભગવાન શ્રીહરિ ભક્તિ માતાને કહે છે, હે માં, એ ક્યારેય પણ કર્મફળ આપવામાં કોઈને વધઘટ કરતા નથી, વધઘટ નથી કરતા. કર્મનું ફળ દે જ છે. જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે. અભક્ત કે ભક્ત ભલે ગનાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય. થોડોક તમને પ્રશ્ન તો થશે કે આપણું પ્રારબ્ધ તો મહારાજનું પ્રારબ્ધ છે, તો આમાં તો એવું લખે છે, આ વિહારીલાલજી મહારાજની કડી છે, કે કર્મ જે પૂર્વ ભવમાં કર્યું હોય એના પ્રમાણે જ પ્રારબ્ધ કર્મ મળે, એ પ્રમાણે જ. કર્મ એટલે શું? ક્રિયા. કર્મ ત્રણ પ્રકારના છે, ક્રિયમાન, સંચિત અને પ્રારબ્ધ. બહુ મારે એમાં લાંબુ નથી જવું, બહુ ટૂંકમાં કહીશ. ક્રિયમાન જે કરીએ છીએ, કરન્ટલી ચાલુ છે. પ્રારબ્ધ, આપણો જન્મ થયો ત્યારે કેટલાક કર્મો પૂર્વેના જે થયેલા હતા, જેના ફળ ભોગવવાના બાકી છે, સારા અથવા ખરાબ, એ સંચિત કર્મ કહેવાય, કે જે પડ્યા જ છે, એના ફળ હજુ આપણે ભોગવ્યા નથી. મીઠાઈ નથી ભોગવ્યા અને ખાટાઈ નથી ભોગવ્યા, બેય પડ્યા છે. એમાંથી ભગવાન થોડુંક ભેગું કરીને એક આપી દે, જેને કહીએ છીએ આપણે નસીબ, જેને કહીએ છીએ આપણે પ્રારબ્ધ, જેને કહીએ છીએ આપણી હસ્તરેખાઓ, જેને આપણે કહીએ છીએ લલાટ, જેને આપણે કહીએ છીએ વિધાતાના લેખ, એ પ્રારબ્ધ કર્મ છે. એને ભોગવવું જ પડે. હરિભગત થાય, સાધુ થાય, બધું જ થાય, પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે, એ લખેલું છે. સંચિત કર્મ છે, એની અંદર બધા કર્મો ભેગા થાય. કેટલાક કર્મ એવા થાય છે કે જે કર્મ થયું અને તરત એનું ફળ મળી જાય. ઘણીક વખત જેમ કે બાવલો હતો, એને ગુણાદિતાનંદ સ્વામીને તપાડ્યા, સ્વામીએ આશીર્વાદ દીધા અને બાવ દિન થઈ ગયો દીવાન, એટલે એના કર્મનું ફળ એને એ જ જન્મમાં મળી ગયું. પરંતુ કેટલાક કર્મ એવા હોય કે જેનું ફળ તરત ના મળે. ધૃતરાષ્ટ્રને 50 જન્મ પછી ફળ મળ્યું, હો છોકરાની નજર સામે મર્યા. એ 50 જન્મ પહેલાં પારધી હતો અને ત્યારે પક્ષીઓને પકડવા ઝાડ નાખીને નીચે અગ્નિ કર્યો, તેમાંથી ઘણા પક્ષીઓ ઉડી ગયા, ઉડી ગયા પણ આંધળા થઈ ગયા, અને 100 પક્ષીઓ ત્યાં એ અગ્નિની અંદર એના બચ્ચાઓ નાના અગ્નિમાં પડીને મરી ગયા. એ કર્મનું ફળ વાટ જોતું હતું, કર્મ જતું રહ્યું, કારણ કે એવી કોઈ સિચ્યુએશન નહોતી, એટલે કર્મ જતું રહ્યું સંચિત કર્મમાં, ત્યાં ભેગું થઈ ગયું. હવે 50 જન્મ પછી આને બરાબર એ કર્મ ફળ આપવા આવ્યું, આને 100 જન્મ એનું પુણ્ય એટલું થઈ ગયું કે 100 છોકરાઓ પેદા થાય, કારણ કે એ કંઈક મોટું કામ છે ને 100 છોકરા એટલે.
ત્યારે પેલું કર્મ કે હા હવે મારો વારો આવ્યો, જઈને હોને પાડી દીધા અને જન્મથી આંધળો કરી દીધો. એ 50 જન્મ પહેલાંનું કર્મ એનું ફળ મળ્યું. એ સંચિત કર્મમાં હોય છે. હજુ આપણને જેટલું ભગવાને પ્રારબ્ધ દીધું છે ને, હજુ આપણા સંચિતના તો પહાડો ભર્યા છે, હારાય ભર્યા છે અને ખરાબ પણ ભર્યા છે. એટલા માટે આ વિષય બહુ જ ઊંડો અને બહુ લાંબો છે અને ઘણી વખત આની ચર્ચાઓ સંતો દ્વારા થતી હોય છે, પણ હું બહુ શોર્ટમાં આ વસ્તુ સમજાવું છું. એટલા માટે આપણે ભક્તિને નિર્ગુણ કરવાની છે. આપણે થાળ પુણ્ય માટે નથી લખાવતા, આપણે સંતોને ધોતિયા પુણ્ય માટે નથી ઓઢાડતા, આપણે સત્સંગના કોઈ ઉત્સવ સમયના યજમાનો પુણ્ય માટે નથી થતા, આપણે માળા કે પૂજા પુણ્ય માટે નથી કરતા. જો પુણ્ય માટે કરતા હોઈશું તો એ ફળને ભોગવવા ફરી જન્મ ધરવો પડશે. આપણે તો ફક્ત પ્રસન્નતાને ઈચ્છીએ છીએ, ભગવાન રાજી થાય, ભગવાન રાજી થાય, ભગવાનના મોટા પુરુષ રાજી થાય. એ નિર્ગુણ ભાવથી જ બધું કરવું, પુણ્ય માટે કરવું નહીં. જો પુણ્ય માટે કરશો તો પુણ્ય ભેગું થશે, એટલે પુણ્યને ભોગવવા પાછું આવવું પડશે. એટલે આપણે તો ભગવાનના શરણે જ્યારે આવીએ છીએ ને, ત્યારે આપણા સંચિત કર્મને ભગવાન બાળી નાખે છે. ભગવાનના શરણાગત આપણે થયા તે દિવસથી આપણા પાછલા સંચિત કર્મનો ઢગલો ભગવાને બાળી નાખ્યો. હવે રહ્યા કેટલા? ક્રિયમાન અને પ્રારબ્ધ. પ્રારબ્ધ પ્રમાણે જીવવાનું છે. એમાંય ભગવાન કે મારા ભગતને હુડે વીછીનું દુઃખ આવવાનું હોય તો કરોડ કરોડ વીછીનું દુઃખ મને આવો, એને રામપાત પર આવવાનું હોય તો મને આવો. એટલે એ ગયું. પ્રારબ્ધની અંદર જો કદાચ આવું લખેલું હોય તો એ ગયું. ક્રિયમાનની અંદર ભગવાન કે આ શિક્ષાપત્રી આ લખી છે, આની બહાર નીકળતા નહીં, પતી ગયું, કર્મ પૂરા થઈ ગયા, નિર્ગુણ થઈ ગયા. આટલું હેલું છે. પણ જો સ્વામી કે આવે તો અહીં ખોતરીને ઊભા કરીએ, ખોતરીએ બેઠા બેઠા ઊંધા હાલીએ, ભગવાને કીધું હોય એનાથી ઊંધો હાલે તો શું થાય? મેઘણીના માનભા હતા, તેને છે ને પગ પાકી ગયો, એક પગ પાક્યો અને અંદર જીવડા પડ્યા, હળવા લાગ્યો પગ. ગોપાળાન સ્વામી ગુરુ એટલે ગોપાળાન સ્વામીને બોલાવ્યા. ગોપાળાન સ્વામી કે સ્વામી મારો પગ હળી ગયો, આવું કેમ? હું આવો ભગત, મેં બધા પહેલાં કુકર્મો કર્યા હતા, તમે નહોતા મળ્યા, તેથી પાપ કર્યા હતા, પણ આવે શું? સ્વામી કે વાત બરાબર છે તારી, પણ તું પહેલાં સસલા મારતો હતો ને, એક સસલું તે પકડ્યું ને, એ સસલાનો પગ તે કાપ્યો હતો, તને ખબર છે? તો કે હા. એ પગ તે સસલાનો કાપેલો ને સત્સંગી થતાં પહેલાં, તેનો પગ કાપ્યો ને તે હળ્યો પછી એનું ત્યાંથી ભાગ. હવે એ કર્મ જે તારું હતું ને, એ તને તો તારું તો બહુ પાપ હતું, પણ એમાંથી આ થોડો સેમ્પલ તને આપ્યો કે તે આટલા કર્યા ને એમાંથી આટલું, આ થોડુંક જ, તે તો બહુ કર્યા છે, આ જન્મે બહુ કર્યા છે, પણ એમાંનો એક ખાલી એક તને સેમ્પલ દીધો, બાકીના તો જ લઈ લીધા, પણ આ તો તને ખાલી અનુભવ થાય કે હું ધંધો કર્યો હતો, એટલે એ કર્મનું ફળ છે. એટલે ભગવાન શરણે લે તો બધું બાળી નાખે, પણ ક્યારેક સેમ્પલ તરીકે આપે થોડો હરખો કરવા ભગતને. હવે થોડો સેમ્પલ મૂકી રાખે કે જો આટલું હતું એમાંથી મેં આટલાનું જ દીધું. પણ ભગવાનનો ન્યાય બહુ સાચો છે કે કર્મનું ફળ ભગવાન આપે છે. હા, કર્મ ફળ પ્રદાતા એ છે, ધારે ટાળી નાખે, નીલ પણ કરી દે. અને એટલે જ કર્મની તાકાત નથી, એટલે જ આપણે કહીએ છીએ કે કર્મની તાકાત નથી, કાળ કર્મને માયાનું કોઈ એવી તાકાત નથી. પ્રથમનું 72મું, ભગવાનને ભગવાનના સંતની નિષ્ઠા હોય તો કાળ કર્મને માયા પણ એનું મળીને ભૂંડું કરી શકતા નથી, એટલે જ આપણે કહીએ છીએ નથી તાકાત. અને આપણને દેખાય છે આપણા સત્સંગની અંદર તો હજારો પરચા વિભાગની અંદર કથાઓ છે, પરંતુ એનો અર્થ એવો નથી કે આંખ બંધ કરીને જેમ ફાવે એમ વર્તવું. બાકી તો કર્મનો કાયદો રહે જ નહીં ને, કર્મનો કાયદો રહે જ નહીં, ભગવાને કીધું છે એમ વર્તું. હા, ભગવાન મળતા પહેલાં જે કાંઈ ખોટું થઈ ગયું હશે અને એને આપણે મોટા પુરુષ પાસે કબૂલી લીધું હશે તો એનું ફળ નહીં ભોગવવું પડે. બીજું, ભગવાન મળ્યા પછી પણ કંઈક આડું અવળું થઈ ગયું હોય તો મોટા પુરુષ પાસે નિષ્કપટ થઈને એના પ્રાયશ્ચિત કરી લીધા હશે તો નો પ્રોબ્લેમ, પણ કપટ જો રાખ્યું હશે તો અવશ્યમેવ ભોક્તવ્યમ, તો એને ભોગવવું જ પડશે. ભગત હશે તોય ભોગવવું પડશે,
ગમે તે હશે એને ભોગવવું પડશે, કારણ કે ભગવાન તો બધા લેખા લેશે, એક એક લેખો લઈ આપણને ચોખ્ખા કરશે, પણ હેમાં એ ભગવાન એવા છે. કરમ કો સમજ કે કરના નિજે સિરે નિજ ભાર ન ભરના, કાગદ ની કલ તહી જબ હે કઠિન હે બોલના તબહી. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે. સાહેબ કુ ભૂલ કે બંદે તો ક્યું હો રહા હે ગંદે. ભગવાનને ભૂલીને તું ગંદો શા માટે થાય છે? બ્રહ્માનંદ સ્વામી કે કરમ કુ સમજ કે કરના સિરેની જ ભાર ન ભરના. માથા ઉપર બહુ ભાર ના ભરતો, કરમને સમજીને કરજે. જ્યારે કાગળ નીકળશે ને, કઠિન હે બોલના તબહી. ભગવાન સ્વામિનારાયણ તો આમ લઈને બેસશે ફાઇલ, તું મારો થઈ ગયો, બરાબર છે, આ સાલમાં આ તિથિએ તું મારો થયો, વાત સાચી. તે કીધું કે મહારાજ હું તમારો, હા થઈ ગયો તું, ચાલ પછી તારથી આ ભૂલ થઈ ગઈ, તે કબૂલી લીધી, પ્રાયશ્ચિત કરી લીધું, વાંધો નહીં મોટા સાધુ પાસે. પછી આ બીજું બધું આ 10 જાતનું કર્યું છે એ, આ તો તે કોઈને કીધું નથી, આ તો હું તું બે જ જાણીએ છીએ, આનું તે પ્રાયશ્ચિત કર્યું નથી, કર્યું છે કે નથી કર્યું? મહારાજ યાદ નથી. આમ સ્વિચ દબાવે ને બતાવે આખો રેકોર્ડિંગ, જો આ તું જ છે કે બીજો. આપણને સજા બીજો કોઈ નહીં આપે, આપણને જમદૂત નથી આવવાના લેવા, ભૂલી જાઓ જમદૂત આવવાના, આવવાના જ નથી. સ્વામિનારાયણનું નામ જેની જીભમાં હોય એને જમદૂત કોઈ દી આવે જ નહીં, એને તો દૂરથી પગે લાગીને ભાગવું પડે. પણ આપણને સોટી છે ને શ્રીજી મહારાજ જ મારશે, અને જમદૂતો કરતાં એ ખતરનાકને ચમચમાવી દે ને એવી સોટી મહારાજની છે. હા દયાળુ છે, પણ એની સોટી એ હજારો જમદૂતોની એક સોટી ખાઈ ને એવી એક જ સોટી સ્વામિનારાયણની છે. મારશે તો ખર્ચા સોટી, હા પછી રડશે ખરા, આપણે રડશું તો આપણી ભેગા રડશે ખરા, પણ એક વખત તો ઘાણીમાં ગાલીને તેલ કાઢી નાખશે. ગુરુજીનો શબ્દ છે, ગુરુજી કે ઘાણીમાં ગાલીને તેલ કાઢી નાખશે, એમ તેલ કાઢી નાખશે, દામ તો દેશે જ પણ તેલ કાઢી નાખશે. એના કરતાં આપણે છે ને અહીં જ આજ્ઞા પાડીને બરાબર શક એવું આમ રહેવું ને, મહારાજ કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, બાકી જાણી જોઈને કંઈ નથી કર્યું તો માફ કરે. પણ આ તો ભગવાનના ભગવાનને ખાલી એક હાથો બનાવી દે, સમજ્યા ને, આવા મહારાજ મળ્યા પછી હું કરે રાખો ઊંધું છતું, આવી રીતે કર્યું હોય ને એને તો એ ભગવાન લાકડી લે જ ને. ભગવાન કે તું મારા નામે આવો ધંધો કરતો હતો? મહારાજ કે ભગવાનનું બળ લઈને જે અધર્મ કરે એને ચાંડાળ જાણવો, એને ચાંડાળ કીધો, એનું બળ લઈને એવું ના થાય. કૃષ્ણ અને અર્જુન ચાલ્યા જતા હતા, તે દરિયાકાંઠે ગયા. એક શેઠિયો બેઠો હતો, બહુ મોટો બંગલો, હિંચકે બેઠેલો, હિંચક્યા કરે, અને એના ઘરની અંદર બધા ખારવાઓ આંટા મારે, રૂપિયાના ઢગલા લઈને, એની પાસે રૂપિયાના ઢગલા થાય. વર્ષે 14 કરોડ કમાતો, વર્ષે 14 કરોડ. અર્જુન તો જોતો રહી ગયો, આ શું કે ભગવાનને કે હવે એનો ધંધો શું? ખારવાઓને દરિયામાં મોકલે, માછલાઓને મારવાના, માછલાઓને પકડવાના, માછલાઓને તો પાણીમાંથી કાઢો એટલે આમ કેવા તરફડતા હોય દરિયાકાંઠે, એ તરફડે અને માછલાઓ વેચીને ધંધો કરે ને માછલાના જ પૈસા 14 કરોડ. કૃષ્ણ કે પ્રભુ તમારથી આવો અને આ માછલાને મારે ને એને આટલો બધો સુખી કરવાનો? કૃષ્ણ હસવા લાગ્યા, કંઈ બોલ્યા નહીં. થોડા વર્ષો પછી બંને જણા જંગલમાં ગયા, તે જંગલની અંદર એક લાકડાનું આખું ઠૂઠું હુકાઈ ગયેલું લાકડાનું, એ આખું થડ એક હાથીના પેટમાંથી આમ સોંસરું નીકળી ગયેલું, અને હાથી બૂમો બૂમ પાડે, એટલી બધી ચિત્કાર પાડે હાથી, અને એમાં એટલા બધા જીવડાઓ અસંખ્ય પડેલા, એ હાથીને ફોલી ફોલીને ખાય. અર્જુન કે પ્રભુ તમને કાંઈ દયા નથી આવતી આ હાથી ઉપર? આ હાથી આટલો દુઃખી, કેટલી પીડા થાય છે ને, એને કાંઈ એનો પ્રાણ છોડાવો, કાંઈ એને બચાવો. કૃષ્ણ કે અર્જુન દરિયાકાંઠો યાદ છે? 14 કરોડ નો પેલો શેઠિયો હિંચકે હિંચકતો હતો, મેવા મીઠાઈ જમતો હતો, એ શેઠિયો યાદ છે? હા પ્રભુ. અને માછલા પેલા તરફડતા મરતા હતા એ તને યાદ છે? હા પ્રભુ. આ અનંત જીવડાઓ તને દેખાય છે ને હજારોની સંખ્યામાં, એ માછલાઓ છે.
અને હાથી છે ને એ ઓલો હિચકે હિચકવાળો 14 કરોડનો આસામી છે. જ્યાં સુધી આ જીવડાઓ આનું માંસ ખાઈને તૃપ્ત નહીં થાય અને એનું કર્મ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ હાથીનો પ્રાણ નહીં છૂટે. એ રીબાતો આ જીવડાઓ જ્યારે એના કર્મનું ફળ લેશે ત્યારે જ આ હાથી આમાંથી મુક્તિને પામશે. મારે ત્યાં અંધારું નથી અર્જુન, અજવાળું છે. ભગવાનને ત્યાં અંધેર નહીં, એ ધેર હે, અજવાળું છે. ભગવાનને ત્યાં અંધારું નથી, એટલે જે કાંઈ કર્યું હશે એનું લેખું લેશે. એટલે જ શ્રીજી મહારાજે પણ ભક્ત ચિંતામણીમાં લખ્યું, સુખ દુઃખ સર્વે આવે ભેડું તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતી. તમને કાંઈ દુઃખ પડે ને તો ભલા થઈને ખોટા ધંધે ના ચડી જતા, બહુ સુખને મેળવવા માટે ખોટા ધંધા ના કરવા માંડતા. જે કાંઈ આવે ભોગવી લેજો, સ્થિર મતી રાખીને મને સર્વોપરી જાણીને તમે ભોગવી લેજો સુખ ને દુઃખ જે આવે એને. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સહુ સહુ તનું. જોયું ભગવાને એવું કીધું છે કે મારા ભગતને અંતકાળે એક વીછીની વેદના થવાની તો કરોડ વીછીની વેદના મને થાય, રામપત્તર આવવાનું હોય તો મને આવે, વરદાન માગ્યા છે. પણ એમ કીધું છે કે વ્રત ટેકજો ટાળશો, તમે મારા થયા પછી કાંઈ ખોટા ધંધા કરશો, ભોગવશો સહુ સહુ તનું, તો એ પોટલા તમારા પાસે જ ઉપાડાવીશ, એ પોટલા હું તમારા માથે મૂકીને તમારી પાસે જ ઉપાડાવીશ. આમ મહારાજે કીધું છે. લો, દયાળુ તો છે પણ એની દયાનો ઘેર ઉપયોગ કરાય નહીં, મીઠા ઝાડના મૂળિયા ના ખોદાય. આપણી એક કહેવત છે કે મીઠા ઝાડના મૂળિયા ના ખોદાય, એમ આવા સહજાનંદ સ્વામી જેવા સર્વોપરી દયાળુ કરુણાના સાગર આવા મળ્યા, રામપાત્રની જગ્યાએ આપણું બધું પૂરું કરી દે, અન્નવસ્ત્રનું દુઃખ માથે લઈ લે, અંતકાળની વીછીની વેદનાઓ માથે લઈ લે, એટલું મીઠું મૂળિયું એને કંઈ ખોદી ના નખાય વગર કારણે, કંઈ આપણા પ્રારંભમાં ના હોય તોય આટલું તો મારે કરવું. કે માટે ભગવાનના ભક્તએ સાવધાન રહેવું. ભગવાન અહીં કહે છે કે હે માં, કર્મફળ આપવાની અંદર હંમેશને માટે વધઘટ કરતા નથી. પક્ષપાતી તો છે, અહીં કહે છે કે કરતા નથી, પણ ભગવાન કરે તો છે એ વાત તો નક્કી છે. જો ના કરે તો પરચા વિભાગમાં તો બહુ કથાઓ છે. હે, આપણે ત્યાં તો થોડુંક કર્યું હોય ને તોય ઘણું આપી દે છે. ઈટોલાના બળદને લેવા ક્યારે આવે? ઈટોલાના બળદને લેવા ક્યારે આવે? એકવાર સાધુના ઉપયોગમાં આવી ગયો તો એના પાછલા કર્મ ને બીજા બધા કર્મ ગયા ક્યાં? ક્યાં ગયા? આંબા ગામની બકરીને લેવા કેમ ના આવી ગયા? નિત્યાનંદ સ્વામી 5 દી દૂધ પીધું ને ધામમાં, એમ કેમનું થઈ ગયું? એમ પણ થાય, કારણ કે આ તો સર્વોપરી ભગવાન છે. કર્મફળ પ્રદાતાઓ તો મહાપુરુષો છે, આ તો એની ઉપર બેઠેલા છે રાજાધિરાજ. એની સહી થાય ને એટલે કર્મનું ફળ પણ ઓલાને દેવાનું નહીં એવું છે, પણ તોય સાવધાન રહેવું ભગવાનને રાજી કરવા. ગભરાઈ પણ ના જવું અને પુરુષોત્તમ નારાયણના કેફમાં રહેવું, પણ અધર્મ કરવામાં પાછું છકી પણ ના જવું, મહારાજની આજ્ઞામાં રહેવું, અલમસ્ત થઈને ભગવાન ભજવા. તે અક્ષરધામાદી પરમાત્મા જ સૌના એક નિયંતા છે, પણ તેમના નિયંતા કોઈ નથી. એક જ નિયંતા છે બધાના, એનો નિયંતા કોઈ નથી, એક અને માત્ર એક. તેઓ જ સૌના આત્મા છે એટલે તેઓ પરમાત્મા કહેવાય છે. મૂળ પ્રકૃતિ માયા સૌના આત્મા છે એટલે તેઓ પરમાત્મા કહેવાય છે. મૂળ પ્રકૃતિ અને તેના અધિષ્ઠાતા જે મૂળ પુરુષ, અનંત પ્રધાનો, અનંત પુરુષો, મહત્તત્વ આદિ જે 24 તત્વોનો સમૂહ, તે સૌના એક જ નિયંતા કહેવાય છે, તે પરબ્રહ્મ પરમાત્મા છે. બ્રહ્માંડની અંદર સૂક્ષ્મ રૂપે અને બ્રહ્માંડની બહાર સ્થૂળ રૂપે જેમની તરહે તરહેની અનેક પ્રકારની ગતિ છે, એવા અક્ષરાધિપતિ પરમાત્મા જ કાળ અને મહત્તત્વ આદિ અને તેના કાર્યરૂપ જે આવા વિરાટ પુરુષ આદિ, એ સમગ્રના તે સ્વયં એક જ નિયંતા છે. વળી વિરાટ પુરુષથી ઉપજેલા જે બ્રહ્મા વગેરે પ્રજાપતિ, તે સૌના સ્વયં એક જ નિયંતા છે, એમના નિયંતા કોઈ જ નથી. કહેતા અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણની ઉપર કોઈ નથી, એને બધાને આપેલું છે, એને કોઈએ દીધેલું નથી. એની ઉપર બધાનું હાલ, એનું બધાની ઉપર હાલે
એની ઉપર કોઈનું ના ચાલે. એના બંધનમાં બધા, એ કોઈના બંધનમાં નહીં. એ ધારે બધાને કરવું પડે, એને કોઈનું ધાર્યું કરવું ના પડે. ભગવાનની સીટ કેટલી સારી, ભગવાનની સીટ સારી કેટલી, પણ એક જ છે, એના જેવો કોઈ થવાને સમર્થ નથી. જેમ આ સમગ્ર ભૂમિનો એક સમ્રાટ ચક્રવર્તી રાજા હોય, પંચાળાનું ત્રીજું વચનામૃત ધ્યાનથી વાંચજો, એમાં આ વાત આવે છે. પંચાળાનું ચોથું વચનામૃત, સમ્રાટ ચક્રવર્તી રાજા હોય અને તેના પ્રત્યેક ખંડના નાના મોટા અનેક બીજા રાજાઓ હોય, પણ તે સૌનો નિયંતા તો એક સમ્રાટ જ હોય, તેમ પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ તે ક્ષર અક્ષર બ્રહ્મા આદિ સૌના નિયંતા છે. તમામ ઈશ્વરો દેવો વગેરે તેમના ખંડિયા રાજા જેવા અનેક છે. મહારાજે પંચાળાના ચોથામાં દ્રષ્ટાંત દીધું, જેમ ચક્રવર્તી રાજા હોય એનું આખી પૃથ્વીમાં રાજ્ય હોય. તો આખી પૃથ્વીમાં ગામડા કેટલા હોય, આખી પૃથ્વીમાં ગામડા કેટલા હોય, એક અમેરિકાના જ ગામડા કેટલા, ભારતના કેટલા, એવી રીતે બધા દેશોના ગામડા ભેગા કરો તો કેટલા બધા ગામડા થયા. તો એ ગામની અંદર એક એક પટેલ હોય, મોટો સરપંચ, એ કેટલા બધા હોય. એવી રીતે આ બ્રહ્માંડરૂપ ગામ છે, બ્રહ્માંડરૂપ ગામના ત્રણ મુખ્ય પટેલ છે પંચાળાના ચોથા પ્રમાણે, બ્રહ્મા વિષ્ણુ અને શિવ. હવે એક ગામમાં એક પટેલ મોટો, એમ આખા બ્રહ્માંડમાં મોટામાં મોટા કોણ, બ્રહ્માજી વિષ્ણુ અને શિવ. આખું બ્રહ્માંડ આ ત્રણની ઉપાસના કરે, કાં તો વિષ્ણુ ભગવાનની ઉપાસના કરે, કાં તો શિવ ભગવાનની ઉપાસના કરે, કાં તો બ્રહ્માજીની ઉપાસના કરે. બ્રહ્માજીની ઉપાસના ઓછી છે, પણ શિવજી અને વિષ્ણુની ઉપાસના આ બ્રહ્માંડોમાં આ પૃથ્વી પર અનંત જગ્યાએ આપણને દેખાય છે. હવે એ ત્રણ છે એ પાછા આગળ ઉપાસના કરે છે. એ ત્રણ કોની શક્તિથી બધું પામ્યા છે, વિરાટ નારાયણની ઉપાસના કરે છે. વિરાટ નારાયણ કોની ઉપાસના કરે છે, પ્રધાન પુરુષની કરે છે. પ્રધાન પુરુષ કોની કરે છે, પ્રકૃતિ પુરુષની કરે છે. પ્રકૃતિ પુરુષ કોની કરે છે, તો કે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે છે. હવે એ પુરુષોત્તમ નારાયણ એની ડાયરેક્ટ આપણે ઉપાસના કરીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણ એની આપણે ડાયરેક્ટ ઉપાસના કરીએ છીએ. કેટલો મોટો તફાવત છે બોલો, જગતમાં અને આપણને મળેલામાં કેટલો મોટો તફાવત છે. આને જો આપણે નહીં ઓળખીએ, નહીં જાણીએ, તો આપણને સ્વામિનારાયણ મળ્યા છે એનો કેફ નહીં આવે. આ વાતો તો ક્યાંય નથી, આ તો ગોપાળાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી જેવા મહાપુરુષો, મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષો, ગુરુજી જેવા મોટા પુરુષે પ્રગટ થઈને આપણા ભેજામાં નાખી ત્યારે આપણને આ વાત સમજાય છે, નહીં તો અહીં અંદર નથી સમજાતી કોઈને. એવી વાતો છે, કારણ કે બહુ મોટી ઘાટી છે. એ પરમાત્મા તો મહારાજાધિરાજ છે, બધી જાતના પાપોનો વિનાશ કરનારા છે. સૌની વચ્ચે આ બ્રહ્માંડનું જે સર્જન આદિ કાર્ય, તેના અધિકાર ઉપર જે બ્રહ્માદિ રહ્યા હોય છે, એ સર્વેને પરમાત્મા જ પ્રેરે છે. તે કાર્યવાહક દેવો સાવધાનીથી જેમ ભગવાનની આજ્ઞામાં હોય તેમ બધું જ કાર્ય કરે છે. તેમની આજ્ઞા ભંગના ભયથી ડરતા રહે છે. આ બધાને કામ કોને સોંપ્યું છે, ભગવાને. વચન વિધિની અંદર નિષ્કોળાનંદ સ્વામી લખે છે, બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ, વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જુજવો નિવાસ. ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ, જ્યાં જ્યાં કરી હરિએ આજ્ઞા, ત્યાં રહ્યા સુખે સદાકાળ. બ્રહ્માને સત્યલોકમાં રાખ્યા, શિવજીને કૈલાસમાં રાખ્યા, વિષ્ણુને વૈકુંઠમાં રાખ્યા, ઇન્દ્રને સ્વર્ગમાં રાખ્યા, શેષજીને પાતાળમાં રાખ્યા. જેને જ્યાં રાખ્યા ત્યાં બધા રહ્યા છે. ભગવાને જ્યાં રેસિડેન્સી આપી ત્યાં રહેવાનું બધાને. બદ્રી તળે રાખ્યા ઋષિશ્વર, નરનારાયણને બદ્રિક આશ્રમમાં રાખ્યા. નિરન્ન મુક્ત રાખ્યા શ્વેત દીપમાં, ગોપી ગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં. બદ્રિકાશ્રમવાસી નરનારાયણ દેવને બદ્રિકાશ્રમમાં રાખ્યા, વાસુદેવ નારાયણને નિરન્ન મુક્તોને શ્વેત દીપમાં રાખ્યા, કૃષ્ણ ભગવાન અને ગોપ ગોપીઓને ગોલોકમાં રાખ્યા, અને અક્ષરધામના મુક્તોને પોતાની સમીપે રાખ્યા. એમ જેમ જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા છે કરી તપાસ,
જેવો જોઈએ અધિકાર જેને તેવો આપ્યો છે અવિનાશ. એ તો રહ્યા છે સૌ રાજી થઈ પોતપોતાને સ્થાન, લેસ વચન નથી લોપતા જાની સમર્થ શ્રી ભગવાન. ભગવાનની આજ્ઞા જ્યાં રાખ્યા ત્યાં રહ્યા, રાજી થકા રહ્યા છે, કોઈ ભગવાનની આજ્ઞા લોપતા નથી. આવા રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ છે. આ બધી વિશ્વની રીત આવી છે હે માં, એમાં બધા જ પરતંત્ર છે. સ્વતંત્ર એક પરમાત્મા છે, એ સિવાય બીજા કોઈ સ્વતંત્ર નથી. ગમે એટલી બાંયો ચડાવીને ફરતો હોય, પૃથ્વી ધ્રુજાવતો હોય કે મારું ધાર્યું થાય છે, એક દિવસ રાખ થઈને ઉડી જાય, કોઈ ઓળખતું નથી. મોટા બાજન સાવ આખી પૃથ્વી પર ઝંડો ફરકાવવા નીકળ્યા હતા ને, એના ઝંડા હોથા બધા ડૂબી ગયા, કોઈનું આજે નામ નિશાન નથી. મોટા ચક્રવર્તી રાજાઓ જેના એકનો સિક્કો સૂર્યના ઉદય અસ્ત સુધી રાજ્ય ભોગવતા એવા રાજાઓની રાખ થઈ ગઈ છે, એના શરીર હળી ગયા છે, કૂતરાઓને ગીધડાઓ ખાઈ ગયા છે, કોઈ એને ઓળખતું નથી. આ પૃથ્વી ઉપર કે આ બ્રહ્માંડમાં કે અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી ધામોમાં એક જ રાજા છે જેનું નામ છે સ્વામિનારાયણ, એક જ તમામનો સંચાલક છે જેનું નામ છે સ્વામિનારાયણ, એક જ તમામનો કરતા અકર્તા ને અન્યથા કરતા એક જ છે જેનું નામ છે સ્વામિનારાયણ, જે અક્ષર ધામાધિપતિ છે, જે દયાએ કરીને મને તમને આ દેહે મળ્યા છે. એ સિવાય બીજા કોઈ સ્વતંત્ર નથી. એટલા માટે સેવવા ને ભજવા લાયક તો સૌના સ્વામી અક્ષરાધિપતિ શ્રીકૃષ્ણ ભગવાન એક જ છે. બીજા જે અક્ષરાધિક છે તે તો ભગવાન પુરુષોત્તમના દાસ છે. આવી રીતે પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેં તમને કહ્યું છે, પણ આ મળે છે ક્યાંથી? સદગુરુ સે જ્ઞાન યહ પાયે પીછે જો જાવને જાનવે કો જ્ઞાન કો પીછે રહત નહીં કો. સારા સદગુરુ પાસેથી જો આ મેં કહ્યું તેવી રીતે ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન પામે તો જીવને બીજું કાંઈ સમજવાનું બાકી રહેતું નથી. આવું જ્ઞાનને પામવા માટે જોઈએ કોણ? સાચો સદગુરુ. સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરી પ્રગટ બતાઈ. મુક્તાનંદ સ્વામીનું મુક્તાનંદ કાવ્યની અંદર વિવેક ચિંતામણીની અંદર આ બનાવેલી ચોપાઈ છે. સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરી પ્રગટ બતાઈ. સદગુરુ વિના ક્યારેય પણ ભગવાન ઓળખાતા નથી. ચાળિયા ગામની અંદર એક વખત ગુણાદિતાનંદ સ્વામી ગયા, ત્યાં રામ ભંડેરી અને જેઠો ભંડેરી બે હરિભગત હતા. સ્વામી ત્યાં ગયા એટલે આ બંને ભક્તો સ્વામીને વાડીએ લઈ ગયા. ગુણાદિતાનંદ સ્વામી વાડીએ સ્નાન કરવા ગયા, ત્યાં બાજરાના થુંબડા એટલે બાજરાનું આખું ખેતર હતું અને એનો જે છોડ હોય ને આખો, અને એની ઉપર બાજરો લાગી ગયો ને, તો બાજરાનું થુંબડું ગયા અને એની ઉપર 5-7 બાજરાના ડૂંડા લાગેલા. સ્વામી સ્નાન કરતાં કરતાં બાજરાના ડૂંડા જોયા, તે એક બાજરાના ડૂંડું આખું આમ મોટું થયેલું, દાણા બહુ ભરાવદાર, બીજા એનાથી થોડા થોડા ઓછા, અને હાથમું જે હતું ને તો આમ થોડું ફૂટતું હતું. સ્વામી રામ ભંડેરીને કે, રામ આ બાજરાનું થુંબડું છે ને એના ડૂંડા જોયા તે? ઓલો કે, હા સ્વામી, આ બધા ખેડૂત હતા પણ બુદ્ધિવાળા બહુ હતા, કે આ મોટા સાધુ કંઈ બાજરાના થુંબડાને આમ વાતું ના કરે, એના કાંઈ રહસ્ય કાઢતા હોય. મોટા સાધુ બહુ મર્મજ્ઞ હોય, જગતમાંથી પણ ભગવાન જીવને ઓળખાવે. સ્વામીએ કીધું, રામ આની અંદર એક ડૂંડું આખું બાજરાથી ભરચક છે અને બીજા ડૂંડા ઉપર બાજરો ઓછો છે, એમ ભગવાનને જે પૂરા જાણે છે આવો ભરચક થાય છે. ત્યારે રામ ભંડેરી કે, સ્વામી કેવા પૂરા જાણવા? એટલે ત્યારે સ્વામી ખેતરની અંદર નાતા નાતા એને એમ કે, સ્વામિનારાયણ સર્વોપરી છે અને સર્વ અવતારના અવતારી છે, આવું જે જાણવું ને એ આ બાજરાનો ડૂંડું જેમ દાણાથી ભરાયેલો છે ને, એમ તમામ સદગુણોથી મુક્ત ભાવોથી એ ભરાઈ જાય છે. મહારાજને આવા જાણવા, આ સદગુરુ થકી થાય, સદગુરુ થકી થાય.
ગુરુજી કેટલી વખત સર્વોપરીપણું ઓળખાવા માટે, મહારાજનું સર્વોપરીપણું જીવને ઓળખાય એના માટે કેટલી વખત ગુરુજીએ પોતે અનંત ગાયોનું, ગાયો કાપ્યાનું પાપ પોતાના માથે લીધું છે. એક જ આશા ગુરુજી કે હું રાખું છું કે જે મારા યોગમાં આવે બસ એ સ્વામી એન્ડ ભગવાન સર્વોપરી છે આમ ઓળખે, આટલું જો તમે રાખ્યું તમે મારી બધી સેવા કરી. ગુરુજી અમને સંતોને કે તમે અભ્યાસ કરો, ભણો, જે કાંઈ કળા ચાતુરી તમને મહારાજે દીધી હોય કે તમે જે કાંઈ અભ્યાસ કર્યો છે અત્યારે કરે છે બધાય માટે, ગુરુજી કે મારો તો આદેશ અને ઉદ્દેશ એટલો જ છે કે તમે તમારી વિદ્યા કળા દ્વારા સ્વામિનારાયણ સર્વોપરી છે આનું પ્રતિપાદન કરો. જીવ પ્રાણી માત્રમાં તમારા જીવમાં ને બીજાના જીવમાં ભગવાન સ્વામિનારાયણને નાખો એટલે તમે મારી બધી જ સેવા કરી છે. મોટા પુરુષોનો અભિપ્રાય આવો છે. દેવળિયા ગામના દરબાર વેરોજી હતા. એક વખત જૂનાગઢ ગયા છે સ્વામીનો સમાગમ કરવા, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા રોકાયા. વાતો સાંભળી, ઘણા દિવસ સુધી વાતો થઈ. વાતો થઈ પછી આ વેરોજી પાછા પોતાને ઘેર જવા તૈયાર થયા. ત્યાં આગળ સ્વામી નજીકની અંદર બહિર્ભૂમિ જઈ અને સ્નાન કરવા માટે તૈયાર થયા હતા. હરજીવન ભગત સ્વામીને હાથ ધોવડાવતા હતા અને પેલા વેરોજી ભગત વેરોજી દરબાર આવ્યા. સ્વામીને કે સ્વામી હું રજા લઉં છું, મારે ઘેર જવું છે. સ્વામી તમારી વાતો સાંભળી બહુ આનંદ થયો, પણ સ્વામી તમે બહુ મોટા સાધુ, તમારી વાતો સાંભળીએ ત્યારે તો બહુ આનંદ આવે, પણ અમે જાડી બુદ્ધિના જીવો, ઓછી બુદ્ધિના જીવો, અમારી યાદશક્તિ ઓછી, તમારી વાતો કાંઈ સ્વામી અમને પૂરી યાદ રહે નહીં. તો સ્વામી એ વાતોનું કાંઈ સાર હોય એવું કહી દો ને. તમે આટલા દિવસ વાતો કરી મને, 15-20 દિવસ, એ વાતોનો સાર શું સ્વામી? સ્વામી કે મેં આટલા દિવસ વાતો કરી, હજુ ભવિષ્યમાં જેટલી વાતો કરીશ અત્યારે તમારી આગળ કરું છું, આ બધાયનો સાર, આ પૃથ્વી પર જેટલા શાસ્ત્રો છે તમામનો સાર, આજ સુધીમાં જેટલા અનંત કોટી બ્રહ્માંડોમાં શાસ્ત્રો લખાયા હોય એ તમામનો સાર આટલો જ છે. સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વ કારણના કારણ છે અને સર્વ અવતારના અવતારી છે. ઓલો તો જોઈ રહ્યો વેરોજી, તો સ્વામીએ તો ઉપર કાંઈ પહેર્યું નહોતું, નીચેનું ખાલી ધોત્યું પહેરેલું, નાવાની તૈયારી કરતા હતા કૂવા ઉપર, હજુ નાયાય નહોતા. મોટા સાધુ આવા હોય, આવા હોય. ભગવાન સ્વામિનારાયણને ઓળખાવા, ગુરુજી કે હું બીમાર હોઉં ને મારું શરીર ચાલતું ન હોય અને જો હું ખાટલામાં પડેલો હોઉં, મારી પાસે કોઈ જીવ આવે કે ભગવાન સ્વામિનારાયણ મારે કલ્યાણ કરવું હોય તો શું કરવું? ગુરુજી કે હું એને એક જ આદેશ આપું, એટલું માન ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, તારું આત્યંતિક કલ્યાણ થશે. મોટા સદગુરુનો અભિપ્રાય આવો હોય. ગુણાતીતાનંદ સ્વામી ઊભા ઊભા એને કે આમ છે, ત્યારે પેલો વેરોજી તો જોઈ રહ્યો ને સ્વામીને કે સ્વામી ખરેખર કહો છો આટલામ બધું આવી ગયું? પાછો કન્ફર્મ કરે છે કે સાચું જ છે આવું. સ્વામી કે હા દરબાર, હા, આ ભગવાન સ્વામિનારાયણ જેવો કોઈ પૂર્વે થયો નથી, અત્યારે કોઈ છે નહીં ને થાશે નહીં, એટલે સ્વામિનારાયણને સર્વોપરી માનીને આપણા ઈષ્ટદેવ છે એની માળા કરજો, એની આજ્ઞામાં રહેજો, આટલું જ સમજવાનું છે. બધી વાતોનો અભિપ્રાય આટલો જ છે. આ સદગુરુથી સમજાય છે, સદગુરુથી સમજાય છે. આજે આપણા મંડળની અંદર વિદ્વાન સંતો છે, કળા ચાતુરીવાળા પણ સંતો છે, સંગીતવાળા સંતો છે, યોગવાળા સંતો છે. એટલી બધી બુદ્ધિ પ્રતિભા હોવા છતાંય પણ તમે જાણો છો કે બધા જ સંતોના મુખમાંથી, અરે એક નાનામાં નાના સાધક આજ આવ્યો હોય એના મુખમાંથી પણ સ્વામિનારાયણ સર્વોપરી જ નીકળે, એની પાછળનું કારણ શું છે? પૂજ્યપાદ ગુરુજીનું ગળથૂથીમાંથી આપેલું આ સર્વોપરીતાનું જ્ઞાન છે. સદગુરુ વિના ક્યારેય પણ મહારાજ નથી ઓળખાતા. એટલે અહીં આગળ ભક્તિ માતાને શ્રીજી મહારાજ કહે છે, હે માં, આ બધા જ્ઞાનની પ્રાપ્તિ માટે સદગુરુની આવશ્યકતા છે, સાચા સદગુરુ. એ પણ મહારાજે કીધું, હે માતા, આ રીતે મેં તમારી આગળ જીવાત્માની અને તેના સ્વામી પરમાત્માના જ્ઞાનની સાક્ષાત વાત કહી છે. સાધુઓના પ્રસંગે કરીને પ્રસન્ન મનથી શ્રીકૃષ્ણ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન વારંવાર સમજવું જોઈએ. ભગવાન વાસુદેવ જ સંસારના બંધનને કાપનારા છે. જે તેની ભક્તિ ઉપાસના કરે છે તે જ સંસારના બંધનથી મુક્ત થાય છે, તેને જ મુક્ત કહેવાય છે. ભક્તિ દ્વારા બંધનરૂપ સંસારથી છૂટીને
મુક્ત થયેલા પવિત્ર આત્મા તત્કાળ સારરૂપ ભગવાનના ધામને પામે છે. જે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે છે એ ભગવાનના સારરૂપ એવું અક્ષરધામ એને પામે છે. આવું બાલપ્રભુ ઘનશ્યામે ભક્તિદેવીની આગળ આત્માને પરમાત્માનું જ્ઞાન અને સાથે સાથે સૃષ્ટિનો ક્રમ કહી અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવા ઉપર, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરવા ઉપર વજન મૂક્યું છે, સાચા સદગુરુના સંઘની ઉપર વજન મૂક્યું છે. આવી રીતની વાત અહીં મહારાજે કરી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના પ્રથમ પુરમાં શ્રી હરિએ જીવ સૃષ્ટિની ઉત્પત્તિ કહી એ નામે 8મો તરંગ સમાપ્ત થયો. 60મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રી